હલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા. પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે. તો અહીંયા જાતા જાતા આપણે એકવાર મેથી અને કોથમરીની રેસીપી બનાવી રહ્યા છે. મેથી અને કોથમરીની સિઝન હવે પૂરી થવા આવી છે, પછી બહુ જ મોંઘી થઈ જાય છે અને આવી સારી પણ નથી મળતી શિયાળા જેવી. મારો અવાજ થોડો ખરાબ થઈ ગયો છે એટલે એટલો સારો અવાજ નહીં આવે, કારણ કે મને શરદી જુખામ થઈ ગયેલો છે. તો અહીંયા આપણે પાંદડા પાંદડા જ લેવાના છે મેથીના અને કોથમરીના. તો એ રીતે આપણે મેથી અને કોથમરી ભીણી લેવાની છે અને એકદમ ઝીણી આપણે સુધારી લેવાની છે. આ રીતે એકદમ બારીક કટ કરી લેવાની છે. પાણીમાં પછી આપણે ચોખ્ખા પાણીમાંથી ધોઈ લેવાની છે. થોડીક વાર પાણીમાં રહેવા દેવાની, જેથી એનું કેમિકલ હશે એ દૂર થઈ જશે. અહીંયા મેં 500 ગ્રામ જેટલો લોટ લીધો છે, જે ચણાનો લોટ આવે છે એ પણ મેં ઘરે જ દળીને તૈયાર કર્યો છે. 1/2 ચમચી હલ્દી પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણાજીરું પાવડર આપણે એડ કરી લેશું. ત્રણેય વસ્તુ આપણે એડ કર્યા બાદ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. 500 ગ્રામ લોટ છે તો આપણે ક્વોન્ટિટી થોડી વધારે જ રાખી છે. 1 ચમચી અજમો અને 1 ચૂટકી ખાવાનો સોડા જે આવે છે ટાટાનો તે લીધો છે. આદુ મરચાં લસણની પેસ્ટ આપણે લેવાની છે, તે પણ આપણે એડ કરી લેશું. ખાંડીને એડ કરવાની છે. તમે એકદમ બારીક સુધારીને પણ એડ કરી શકો છો. અને લીંબુ ખાવાનો છોડ આપણે નાખ્યો છે તો લીંબુ પણ એડ કરવાનો છે. લીંબુનો રસ આપણે 1 લીંબુનો રસ એડ કરવાનો છે. તમારા સ્વાદ અનુસાર તમે લીંબુ એડ કરી શકો છો. થોડો મારો અવાજ ચેન્જ થઈ ગયો છે શરદી જુખામના લીધે, તો એટલો સારો અવાજ નથી આવી રહ્યો, તેના માટે સોરી. તો હવે આપણે કોથમરી એડ કરી લેશું. કોથમરીને મેં એકદમ બારીક સુધારીને ધોઈ લીધી છે, તે એડ કરી લેશું. હવે આપણે મેથી એડ કરી લેશું. મેથીને પણ આપણે એકદમ બારીક સુધારીને ધોઈ લીધી છે, ધોઈને જ એડ કરવાની છે. તો બધી વસ્તુ આપણે એડ કરીને આપણે મિક્સ કરી લેશું. પહેલાં આપણે બધું મિક્સ કરી લેવાનું છે, પછી આપણે થોડું થોડું પાણી એડ કરીશું. આપણે ભજીયા તો નથી બનાવી રહ્યા, એવું ના વિચારતા કે ભજીયા બનાવતા હશે. તો થોડું થોડું પાણી એડ કરીને આપણે આને સ્મૂધ બેટર તૈયાર કરવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. અંદર બિલકુલ ગુટલી ના રહે તેવી ખાસ ધ્યાન રાખજો. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને બેટરને પતલું કરશું અને આ રીતે ફેંટશું થોડી વાર, જેથી જે થોડું બેટર છે આપણું હલકું પડી જશે અને ખૂબ જ જાળીદાર બનશે. તો તમે જોઈ શકો છો બેટર મેં બનાવી લીધું છે અને થોડું પતલું પણ રાખ્યું છે. રોટલીની જેમ આપણે એકદમ પતલા બનાવવાના છે. તો અહીંયા ગેસ ઉપર મેં આયરન તવા મૂકી દીધો છે ગરમ થવા માટે. તમે ચાહો તો નોનસ્ટિક પણ લઈ શકો છો અને નોર્મલ રોટલી બનાવતા હોય તે પણ લઈ શકો છો. તો આપણે થોડું તેલ એડ કરશું અને તેલથી ગ્રીસ કરી લેશું. તેલથી ગ્રીસ કર્યા બાદ આપણે થોડું બેટર આ રીતે એડ કરશું. તમારે જેટલી સાઇઝમાં બનાવવા હોય એટલું તમારે બેટર એડ કરવાનું છે. તો અહીંયા મેં 3 ચમચા જેટલું બેટર એડ કર્યું છે અને આ રીતે આપણે ચમચાની મદદથી જ આપણે આને ફેલાવી લેશું. ફેલાવીને આપણે થોડું થોડું સાઇડમાં તેલ પણ એડ કરીશું. સાઇડમાં આપણે ચમચીમાં આ રીતે તેલ એડ કરીશું. થોડું ડ્રાય થાય ઉપર પછી આપણે આ રીતે પલટી લેવાના છે. ગળામાં થોડી વધારે તકલીફ થઈ ગઈ છે, હરખું બોલાતું પણ નથી. તો ઉપર પણ આપણે પલટીને પણ આ રીતે તેલ લગાડવાનું છે. થોડું શરદી જુખામના લીધે થોડો અવાજ મારો ચેન્જ થઈ ગયો છે. તો બંને બાજુ આપણે આ રીતે તેલ લગાડવાનું છે.
તમે બટરમાં પણ બનાવી શકો છો અને ઘીમાં પણ બનાવી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈપણ તેલ વાપરી શકો છો. તો આ રીતે બંને બાજુ આપણે પલટીને બરાબર કૂક કરી લેવાના છે. કોથમરી મેથીના આપણે પુડલા બનાવ્યા છે અને મારા ઘરે મારા સાસુ સસરા આવ્યા છે, તેમને આ પુડલા બહુ જ પસંદ છે, એટલા માટે મેં આ રેસીપી પણ બનાવી છે અને તમારી જોડે શેર પણ કરી છે. તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. એકદમ પાતળા અને એકદમ રોટલી જેવા આપણે ચણાના લોટના પુડલા બનાવ્યા છે. મેથી ઝાઝી બધી એડ કરીને આપણે પુડલા બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો એકદમ પતલા છે, ઢોસા જેવા, અને એકદમ સોફ્ટ પણ છે, ખાવાની ખૂબ મજા આવશે. તો ચોક્કસથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હોય તો ચેનલને ફોલો જરૂરથી કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો તમે જોઈ શકો છો એકદમ રોટલી જેવા પતલા અને એકદમ સોફ્ટ પુડલા બન્યા છે, એકદમ ટ્રાન્સપરેન્ટ પણ દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આ પુડલા તમે સવારમાં પણ ખાઈ શકો છો અને સાંજે પણ ખાઈ શકો છો. સવારના નાસ્તામાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો ચોક્કસથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.